લોકસભા લાઈવ સ્ટુડિયોમાં આજે આપણે વાત કરીશું સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા સાથે. ચંદુભાઈ, સૌથી પહેલા તો આપનું હાર્દિક સ્વાગત છે. જી, થેન્ક યુ, આભાર. કેમ છો? બસ મજામાં બેન. સૌથી પહેલા સવાલ એ જાણવો છે કે જ્યારે લોકસભા બેઠક માટે ચૂંટણી માટે તમારા નામની જાહેરાત થઈ એ સમય અને એ પ્રસંગ અને એ અનુભૂતિ, એ લાગણી કેવી હતી? આમ તો હું ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો માણસ છું. મને જ્યારે લોકસભા ચૂંટણીની આવવાની હતી ત્યારે મારા જિલ્લાના આ લોકસભા વિસ્તારના લગભગ લોકોના ફોન આવ્યા, ચંદુભાઈ તમારે ટિકિટની માગણી કરવી જોઈએ. ત્યારે મેં મારી દાવેદારી કરી, સેન્સ પ્રક્રિયા વખતે મારી દાવેદારી આપીને હું આવ્યો. પાર્ટીએ મારા ઉપર પસંદગી ઉતારી. ત્યારે હું મારા ઘરની ગામની બાજુમાં મારી વાડી છે ત્યાં હતો. કોઈપણની ભલામણ વગર પાર્ટીએ જ્યારે મારી પસંદગી ઉતારી એ ખેડૂત પુત્ર અને પશુપાલન કરતા વ્યક્તિ ઉપર, ત્યારે મોદી સાહેબને મારા ઉપર જ્યારે વિશ્વાસ મૂક્યો ત્યારે મને ખરેખર ખૂબ જ આનંદ થયો કે પાર્ટીના નિષ્ઠાવાન કાર્યકરને ભારતીય જનતા પાર્ટીએ તક આપે છે અને મોદી સાહેબની સાથે જ્યારે કામ કરવાનું મળતું હોય ત્યારે એનો અતિ આનંદ હોય છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠક આમ તો કોળી સમાજનું પ્રભુત્વ વધારે છે અને તમે પણ એ જ સમાજમાંથી આવો છો. કોંગ્રેસના ઉમેદવારની વાત કરીએ તો કોંગ્રેસમાં તમે જ્યારે પ્રચારની શરૂઆત કરી ત્યાં સુધી કોંગ્રેસમાં કોણ ઉમેદવાર હશે એ ખબર જ નહોતી, પરંતુ હવે ઋત્વિકભાઈનું નામ જાહેર થઈ ચૂક્યું છે. કોંગ્રેસને કેવી ટક્કર? કોંગ્રેસની ટક્કર જ નથી. મારી ટિકિટ જાહેર થયા પછી હું છેલ્લા 15 દિવસથી મારા મત વિસ્તારમાં ફરી રહ્યો છું ત્યારે સામે ક્યાંય કોંગ્રેસ માટે બોલવાવાળા લોકો જ મળતા નથી. આખા મત વિસ્તારની અંદર મોદી લહેર ચાલી રહી છે. કોંગ્રેસે જે ઉમેદવાર અપાય લડવા પણ માંગતા નતા અને ગત ધારાસભામાં તેઓ પોતે ચૂંટણી કોંગ્રેસમાંથી લડ્યા પણ ત્રીજા નંબર પર રહ્યા. એટલે આમ કોંગ્રેસને ઉમેદવાર મળતા નતા ત્યારે ઋતિકભાઈને આપી છે. ત્યારે સુરેન્દ્રનગર લોકસભામાં ભાજપ અને કોંગ્રેસની કોઈ ટક્કર જ નથી. આપણે જોવા જઈએ તો છેલ્લી બે ટર્મથી આપણે ભાજપ આ બેઠક પોતાના અંકે રાખી મૂકી છે. હેટ્રિકની આપણે વાત કરીએ તો કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હેટ્રિક થવાની અને સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં આપણે ભાજપની હેટ્રિક થવાની છે, કેટલી શક્યતાઓ પ્રબળ? ભાજપની હેટ્રિક, મોદી સાહેબ બે વખત દેશના વડાપ્રધાન બની ચૂક્યા છે. ગુજરાતમાં બે વખત 26 સીટો ભારતીય જનતા પાર્ટીને મળેલી છે. આ વખતે પણ 26 સીટ અને બહુ જ મોટા માર્જિનથી પાટીલ સાહેબનું એક મિશન છે 5 લાખ મતથી જીતવાની. તો સુરેન્દ્રનગરની સીટ અમે 5 લાખથી જીતીએ છીએ એમાં કોઈ શંકા જ નથી. એટલે 5 લાખનો જે લક્ષ્યાંક આપવામાં આવ્યો છે પ્રદેશ પ્રમુખ દ્વારા પણ અને મોવડી મંડળ અને શીર્ષ નેતૃત્વ કરીએ એના દ્વારા, એટલે સરળતાથી એ સુરેન્દ્રનગરની જનતાનો મત ભાજપના પક્ષમાં જ છે? ચોક્કસ ભાજપના પક્ષમાં જ જવાનો છે. દરેક ગામમાંથી હું જ્યારે ફરી રહ્યો છું ત્યારે મને સામેથી લોકો મળવા આવી રહ્યા છે અને સામેથી એવું કહી રહ્યા છે કે ચંદુભાઈ તમે કોઈ જાતની ચિંતા ન કરતા, અમે તમારી સાથે છીએ, મોદી સાહેબ સાથે છીએ અને મોદી સાહેબ સાથે જ રહેવાના છીએ. ચંદુભાઈ, 2021ની નગરપાલિકા ચૂંટણી હતી એ વખતે હું આ વિસ્તારમાં ફરી હતી અને લીમડી જે આપણે સર્કલ જોઈએ છે અને જે ઓવરબ્રિજ બનીએ છે આ વિકાસ એવો વધી રહ્યો છે કે તમારે ક્યાંય ટ્રાફિકનો સામનો નથી કરવો પડતો. સુરેન્દ્રનગરનો વિકાસ અને હવે આવનારા 5 વર્ષમાં તમે કેવી રીતે કામ કરશો? અગાઉ ટ્રાફિકની સમસ્યા હતી, પરંતુ મોદી સાહેબ વડાપ્રધાન બન્યા પછી એમને ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે રોડ અને રસ્તાના જબરજસ્ત કામો કરેલા છે. જ્યાં ટ્રાફિક થતું હોય એવા 4 રસ્તા ઉપર ઓવરબ્રિજ બનાવવાના કે અંડરબ્રિજ બનાવવાના જબરજસ્ત કામો થઈ પણ ચૂક્યા છે અને હજુ પ્રગતિમાં પણ છે. ત્યારે ટ્રાફિકની સમસ્યા આવનારા ભવિષ્યમાં ક્યાંય રહેવાની નથી. સુરેન્દ્રનગરમાં વિકાસ થઈ રહ્યો છે, પરંતુ જ્યાં જ્યાં વિકાસ થાય છે ચંદુભાઈ આપણે માનીએ કે થોડી ઘણી તકલીફો અને સમસ્યા રહેવાની છે. સુરેન્દ્રનગરમાં પાણીની સમસ્યા, કારણ કે કાળઝાળ ગરમી હોય ત્યારે પાણીની સમસ્યા, ખેતી માટે સિંચાઈ માટે પાણીની સમસ્યા હોય છે, તો એ સમસ્યાનું નિવારણ કેવી રીતે? માં નર્મદાનું પાણી સુરેન્દ્રનગરની જનતાને, સુરેન્દ્રનગરની બાજુમાં જ ધોળી ધજા ડેમ છે, આજે પણ અત્યારે પણ આખે આખો ડેમ ભરેલો છે, કેનાલ ચાલુ છે. ખેડૂત પહેલા એક સિઝન લઈ શકતા, આજે એક વર્ષની અંદર 3-3 સિઝન ખેડૂત લઈ રહ્યા છે. અત્યારે પાણીની કોઈ સમસ્યા આ જિલ્લાને, આ મત વિસ્તારને ક્યાંય છે જ નહીં. પાણીની સમસ્યાની આપણે વાત કરી
વિપક્ષ દ્વારા એવું કહેવાતું હોય છે કે સુરેન્દ્રનગરમાં ઔદ્યોગિક જેટલો જોઈએ એટલો વિકાસ નથી થયો, તેના કારણે બેરોજગારીનો મુદ્દો હજુ પણ સુરેન્દ્રનગર માટે છે. શું આ વાત સાચી છે? અને સાચી છે તો પછી તેનું નિવારણ કેવી રીતે? સુરેન્દ્રનગરમાં નહીં પણ ગુજરાતના કોઈ પણ શહેરની અંદર કોઈ ઔદ્યોગિક એકમ હોય કે ખેતીવાડી હોય, આજે બહારથી બીજા રાજ્યમાંથી મજૂર લાવવા પડે છે. એટલે સુરેન્દ્રનગર જિલ્લા અને લોકસભા મત વિસ્તારમાં ક્યાંય બેરોજગારીનો કે મજૂરીનો એવો પ્રશ્ન જ નથી. તમે કીધું શરૂઆતમાં જ કે ઋત્વિકભાઈને તમે 15 દિવસથી તમે પ્રચારની શરૂઆત કર્યા પછી નામની જાહેરાત થઈ, કોંગ્રેસનો પ્રચાર તમને તમારા વિસ્તારમાં કેવો દેખાય છે કે પછી કોંગ્રેસ હજુ ક્યાંય દેખાતી જ નથી? ઋત્વિકભાઈની ટિકિટ જાહેર થઈ ત્યાર પછી કોંગ્રેસના લોકો ક્યાંક ક્યાંક દેખાય છે અને એ 5-10 ની સંખ્યામાં જ હોય છે, વધારે સંખ્યા ક્યાંય થતી નથી. હું જ્યારે જે જે વિસ્તારમાં ગયો છું, જે જે તાલુકામાં ગયો છું, ત્યારે સ્વયંભૂ 200-500 હજારની સંખ્યામાં લોકો સ્વયંભૂ એકઠા થઈ જાય છે. ચંદુભાઈ, તમે જમીન સાથે જોડાયેલા માણસ એટલે કે ખેતીવાડી પણ તમે કરો અને દૂધ મંડળી સાથે જોડાયેલા એટલે પશુપાલકો સાથે પણ તમે જોડાયેલા છો. પશુપાલકોને પૂરતા પોષણક્ષમ ભાવ મળી રહેવા, પછી ખેતી ઉત્પાદન થાવી ત્યારે ખેડૂતોને પૂરતા પોષણક્ષમ ભાવ મળી રહેવા, એની માટેની કેવી વ્યવસ્થા છે? બેન, એમાં એવું છે, 2000 પહેલા પશુપાલકોને પોતાના દૂધના ભાવ ઓછા મળતા હતા, પરંતુ મોદી સાહેબ જ્યારે ગુજરાતના સીએમ બન્યા પછી હાલના અમારા ચેરમેન બબાભાઈ સભાળ છે અને અમારા ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા સાહેબ અને વઢવાના ધારાસભ્ય બધાની રજૂઆત થઈ, ત્યાર પછી સુરસાગર ડેરીનો પણ જબરજસ્ત વિકાસ થયો છે. આજે ખેડૂત પશુપાલકોને પોતાના દૂધના પૂરતા ભાવ મળી રહ્યા છે, ક્યાંય પણ કોઈ જાતની ફરિયાદ છે નહીં. સાચી વાત છે. મહેન્દ્ર મુંજપુરા કે જે ગત ચૂંટણીમાં ભાજપના વિજય ઉમેદવાર બન્યા અને તેઓ ચાલુ સાંસદ સભ્ય, મહેન્દ્ર મુંજપુરાએ ગ્રાન્ટ જે લઈને આવ્યા છે કેન્દ્રમાંથી, હવે તેઓની યોજનાને તમારે આગળ ચલાવવાની છે, કઈ કઈ યોજનાઓ અત્યારે કાર્યરત છે? મહેન્દ્ર મુંજપુરા સાહેબે જ્યારે સંસદ સભ્ય બન્યા ત્યારે એમને આરોગ્યમાં જબરજસ્ત કામ કરેલું છે અને આરોગ્યમાં જે પેટા આરોગ્ય કેન્દ્ર હતા એમાં ગામડામાં જે તાલુકા મથકથી 20-25 કિલોમીટર દૂર હોય એ ગામડાના લોકોને તાલુકા મથકે જવા માટે અથવા તો સારા દવાખાને જવા માટે આરોગ્યને લગતી વાન હોય, મેડિકલ વાન હોય, મેડિકલ વાન લગભગ જિલ્લાના દરેકે દરેક પેટા કેન્દ્રમાં એમને પૂરી પાડેલી છે. એટલે આરોગ્યમાં એમને જબરજસ્ત કામ કરેલું છે. ઓવરબ્રિજના અને અંડરબ્રિજના કામના પણ એમને ઘણા બધા કામો એમના કાર્યકાળમાં મંજૂર થયેલા છે અને આજે આ બધા કામો પ્રગતિમાં છે. કયા એવા ખાસ મુદ્દા છે ચંદુભાઈ કે જેની ઉપર તમે ફોકસ કરીને તમે જનતાની વચ્ચે જવા માંગી રહ્યા છો અને એ વસ્તુ તમે નેમ લીધી છે કે આ મુદ્દા ઉપર આપણે ખાસ કરીને કામ કરવાનું છે? આમ તો મોદી સાહેબના જે વિકાસ કરી રહ્યા છે અત્યારે લોકો પાસેથી કોઈ પ્રશ્ન જ નથી આવતા કે અમને આ તકલીફ છે, પેલી તકલીફ છે, પરંતુ આ જિલ્લાને લગતા જે કંઈ પાયાના પ્રશ્નો હશે, હજુ પણ મને ક્યાંક ક્યાંક એવું લાગી રહ્યું છે કે 4-લેન હાઈવે હોય, 6-લેન હાઈવે હોય, ત્યાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય એટલા માટે ઓવરબ્રિજ કે અંડરબ્રિજના કામો કરવાની જરૂરિયાત છે અને અમે પ્રાધાન્ય આપીશું. રેલવેને લગતા જે કંઈ કામો છે એમાં પણ હું પ્રાધાન્ય આપીને આગળ કામ કરવાનો છું. શિક્ષણની બાબતમાં સુરેન્દ્રનગરમાં કેવી યોજના? શિક્ષણમાં તો સુરેન્દ્રનગર જિલ્લાનો લગભગ તાલુકામાં, હળવદ તાલુકામાં પણ શિક્ષણ એક હબ બની ગયું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ શિક્ષણની ઘણી બધી સ્કૂલો છે, ત્યારે શિક્ષણને લગતી અત્યારે બાળકોને વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે એવું કહેવાય છે ખૂબ જ આંટી પાટી આંટી ઘૂંટી હોય છે, કારણ કે સોમાભાઈ ગાંડાભાઈ આપણે લઈ લઈએ તો ક્યારેક ભાજપ, ક્યારેક કોંગ્રેસ, ક્યારેક કોંગ્રેસ, ક્યારેક ભાજપ, પરંતુ એવું લાગે છે કે હવે સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે આ જે અટપટી બેઠક છે એના કરતા એક સ્થિર બેઠક અને એમાં પણ ભાજપની બેઠક બનીને રહી જશે? ચોક્કસ, સુરેન્દ્રનગર લોકસભા બેઠક હવે ભાજપની જ બની ગઈ છે. મને જે વિશ્વાસ મેં અગાઉ વ્યક્ત કર્યો એમ 5 લાખ મતથી જીતવાના છીએ, આ બેઠક ભવિષ્યમાં ક્યારે પણ કોંગ્રેસ મેળવી શકવાની નથી. એમાં લોકોનો પ્રતિસાદ જ એવો છે કે સુરેન્દ્રનગરની જનતા હવે કોંગ્રેસને સ્વીકારવા તૈયાર જ નથી. તમારા પ્રચારની શરૂઆત તમે દિવસથી કેવી રીતે કરો છો? કારણ કે પ્રચાર હોય, બીજી બાજુ આ કાળઝાળ ગરમી અને એમાં આપણે પોતાનો સ્ટેમિના જાળવી રાખવાનો છે, તમારી સાથે જે કાર્યકર્તાઓની ફોજ છે તેને પણ તમારો સ્ટેમિના જાળવી રાખવાનો હોય. હું સવારે વહેલા ઉઠી દૈનિક કાર્ય કરી, ભગવાન જેના અમારા ઈષ્ટદેવ છે એની પ્રાર્થના કરી અને
મારા ગ્રામ્ય વિસ્તારમાં, મારા મત વિસ્તારમાં મારા કાર્યકરો સાથે અમે નીકળી જઈએ છીએ. સાંજ સુધી અમારો પ્રવાસ કાર્ય ચાલુ હોય છે. સાંજે અમે બધા 8 વાગે પોતપોતાના ઘરે જઈ, અમને પોતાને જ સંતોષ છે કે સોનગર મત વિસ્તારના લોકો જ જ્યારે ભાજપને મત આપવાના છે ત્યારે અમે કોઈ પણ જાતની ચિંતા વગર અમારું પ્રવાસ કાર્ય ચાલુ છે અને એ રીતે અમે ચૂંટણી લડી રહ્યા છીએ. આ વખતે જોવા જઈએ તો 2023 અને 2024 ની શરૂઆત ખૂબ જ સારી રહી છે, કારણ કે યુસીસી 370 ની વાત હોય, સીએએ ની વાત હોય કે રામ જન્મભૂમિ ની વાત હોય, તમામે તમામ સારા એવા નિર્ણય લેવામાં આવ્યા છે કેન્દ્ર સરકાર તરફથી. પરંતુ કેન્દ્ર સરકારના આ નિર્ણયનો હંમેશા વિપક્ષ અને ઇન્ડી ગઠબંધન વિરોધ કરતો આવ્યો છે. એ વિરોધ તમે કેવી રીતે જુઓ છો? વિપક્ષો પાસે કોઈ મુદ્દા જ નથી. આપને બેન એક વસ્તુ હું કહેવા માંગુ છું આ માધ્યમથી કે જ્યારે દેશનો નેતા, દેશનો રાજા નિષ્ઠાવાન હોય ત્યારે વિપક્ષો બધા એક બની જતા હોય છે. ત્યારે હું આ મીડિયાના માધ્યમથી મારા મત વિસ્તારના તમામે તમામ લોકોને કહેવા માંગુ છું કે મોદી સાહેબ જે નિષ્ઠાથી કામ કરી રહ્યા છે ત્યારે એમને ત્રીજી વખત વડાપ્રધાન ન બનવા દેવા માટે આ આલિયા માલિયા જમાલિયા નામ કંપની બધી એક બનીને મોદી સાહેબને હરાવવા નીકળી છે. પણ એમને ખબર નથી કે મોદી સાહેબ અત્યારે આખા દેશમાં જે રીતે કામ કરી રહ્યા છે ત્યારે એમને હરાવવા કોઈ કાળે શક્ય જ નથી. કોંગ્રેસને ઉમેદવાર નથી મળતા, આમ આદમી પાર્ટી હઠ પકડીને બેઠી છે કે ના, ગુજરાતમાં 26 બેઠક ઉપર અમે અમારા ઉમેદવાર ઉતારીશું. ઘણી બેઠક ઉપર ગઠબંધન થઈ ચૂક્યું છે અને ઘણી બેઠક ઉપર આપોઆપ ઉમેદવાર જાહેર કરી દીધા છે, એ વિશે શું કહેશો? મેં આપને કહ્યું એમ કે જ્યારે દેશનો રાજા નિષ્ઠાવાન નીતિવાન છે ત્યારે એમનું ગઠબંધન છે, એ ગઠબંધનને લોકો સ્વીકારવાના જ નથી, તો એમાં હવે એ લોકો હરાવવાનો તો કોઈ પ્રશ્ન જ જતો નથી. મોદી સાહેબ ત્રીજી વખત વડાપ્રધાન બનવાના છે, જનતાએ પોતાનું મન મનાવી લીધું છે. બીજી એક વસ્તુ, એક તમે ગામે ગામ પ્રચાર કરી રહ્યા છો, જનસંપર્ક સાધી રહ્યા છો, ઘરે ઘરે જઈ રહ્યા છો, કેવો પ્રતિસાદ એ લોકોનો મળી રહ્યો છે? જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. અમે અગાઉ જાણ કર્યા વગર જ્યારે ગામમાં અમને ખબર પડે ગામ લોકોને કે આપણા ઉમેદવાર આવ્યા છે ત્યારે સ્વયંભૂ ગામ લોકો મને મળવા આવી રહ્યા છે. ત્યારે હવે એમાં મત આપવાના છે નથી આપવાના એ પ્રશ્ન જ નથી રહેતો, પોતે ફૂલોથી વધાવી રહ્યા છે. ત્યારે જનતાનો એક જબરજસ્ત જુવાળ છે કે આપણે ત્રીજી વખત મોદી સાહેબને વડાપ્રધાન બનાવવાના છે. ત્યારે મને પણ એક આનંદ થાય છે, હું ઉમેદવાર પછી પણ મોદી સાહેબનો દૂત બનીને જ્યારે જિલ્લાના પ્રવાસે છું એનો પણ મને અતિ આનંદ અત્યારે છે. ચંદુભાઈ, હવે અંતમાં મતદાન માટે તમે જનતાને શું અપીલ કરશો? હું 7 તારીખે આ સુરેન્દ્રનગર મત વિસ્તારના લોકોને અપીલ કરવા માંગુ છું, આપ 7 તારીખના દિવસે જેમ રામ મંદિર બનાવ્યું અને આખા દેશમાં ઉત્સવનો માહોલ હતો એમ આ ચૂંટણી પર્વ ઉત્સવ છે એમ ગણીને સવારથી સાંજ સુધીના સમયગાળાની અંદર તમામે તમામ લોકો સ્વયંભૂ મતદાન મથકે જઈ અને મતદાન કરે એવી અપીલ કરું છું. ચંદુભાઈ, ગુજરાત ફર્સ્ટના લોકસભા લાઈવ સ્ટુડિયોમાં આપ જોડાયા, સુરેન્દ્રનગરના કયા પ્રશ્નો છે અને કેવા પ્રકારનો પ્રતિસાદ જનતા તરફથી આપને મળી રહ્યો છે એ વાત આપે ખુલ્લા મને કરી, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, ધન્યવાદ બેન, આપનો પણ. તો દર્શક મિત્રો, લોકસભા લાઈવ સ્ટુડિયોમાં આજે આપણે સુરેન્દ્રનગર મત વિસ્તારના ભાજપના ઉમેદવાર સાથે વાતચીત કરી, કેવો પ્રતિસાદ જનતા તરફથી તેઓને મળી રહ્યો છે અને કેવા પ્રકારે તેઓ વિપક્ષના વિરોધને જોઈ રહ્યા છે. હવે તો બસ રાહ જોવાઈ રહી છે 7 મે અને ત્યારબાદ 6 જૂનની, કારણ કે તે દિવસે પરિણામ જાહેર થવાના છે. તો મળીએ આપણે, વધુ એક બેઠકના ઉમેદવાર સાથે વાતચીત કરીશું, પરંતુ ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ, કારણ કે ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ, જે છે તમારી સાથે તમારી માટે.